तो वडोदरामां रेलवेना मुसाफरो माटे सारा समाचार। वडोदरा दाहोद मेमू ट्रेन आजथी प्रारंभ थशे। रेलवे राज्यमंत्री दर्शनाबेन जरदोशे ट्रेन नो प्रारंभ करावियो। सवारे 9:30 थी शुरू थयेल ट्रेन बपोरे 1:25 कलाके दाहोद पहोंचशे। स्वयं वीजळी उत्पन्न करती मेमू थी लाखो मुसाफरो ने राहत। ट्रेन में मुसाफरो की सुरक्षा साथ सुविधाओं पण रखाई छे ध्यान। दरेक कोच में सीसीटीवी और बायो वॉशरूम की व्यवस्था, एलईडी पब्लिक अनाउंसमेंट सीस्टम, इन्फॉर्मेशन डिस्प्ले की सुविधा, वंदे भारत जीवी एर स्प्रिंग टेक्नोलॉजी उपयोग करायो। स्प्रिंग टेक्नोलॉजी ने कारण मुसाफरों ने थाक नो एहसास नहीं था। खास करीने आ ट्रेननी विशेषता ए छे के 950 जेटलू एनु सीटिंग कैपेसिटी छे। 1100 जेटला लोको ऊभा ऊभा ट्रावलिंग करी शके एवुं छे अने एना दरेक नाना नाना स्टेशनोने ગોધરાથી માંડીને કવર થતા થતા આ દાહોદ જવાની છે। માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ હંમેશા એવું કહ્યું છે કે વડોદરા અને દાહોદ વચ્ચેના આખા બેલ્ટને ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાનો છે। આપણે ત્યાંની એન્જિન ફેક્ટરી પણ જ્યારે દાહોદની અંદર છે ત્યારે આ આખી જ જગ્યા, આ જ આખો રૂટ છે, આ રૂટની અંદર કનેક્ટિવિટી માટે અને આદિવાસી વિસ્તારની અંદર કનેક્ટિવિટી માટે આ મેમુની લેટેસ્ટ વર્ઝન, જેની અંદર ડિસ્પ્લે પણ છે, બાયો ટોયલેટ પણ છે અને સરસ મજાની ટ્રેન આજે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે। દાહોદના સાંસદ જસવંતભાઈ અને મહારા તરફથી બેન દર્શનાબેનને એક રજૂઆત હતી કે વડોદરાથી દાહોદ અને દાહોદથી વડોદરા આવતા જે પેસેન્જરો છે, જે નોકરિયાત છે, જે મજૂર વર્ગ છે, જેમને આવવા જવાની તકલીફ પડે છે, એક ઇન્ટરસિટી આપો। અને દર્શનાબેને એ રેલમાં મંત્રાલયમાં કહીને આ વિશેષ સગવડ સાથેની ઇન્ટરસિટી આજે વડોદરા દાહોદને ભેટ આપી છે। હું દર્શનાબેનનો ખૂબ ખૂબ આભાર ને અભિનંદન કરું છું। વિશેષતા એ છે કે અંદર મહિલા કોચ પણ છે। આટલા 12 કોચની અંદર એક કોચ મહિલાઓ માટે પણ છે। આધુનિક સજ્જ સગવડ સાથેની આ ઇન્ટરસિટી, આમ ઇન્ટરસિટીમાં ટોયલેટ હોતો નથી પણ આ બાયો ટોયલેટ સાથેની આ ઇન્ટરસિટી ચોક્કસ વડોદરાથી દાહોદ જતા બધા જ યાત્રીઓને ખૂબ ખૂબ સગવડ મળશે। રેલવેમાં મુસાફરી કરતા રેલવેના જે મુસાફરો છે તેમના માટે સારા સમાચાર છે, કારણ કે આજથી વડોદરા શહેરથી દાહોદની જે મેમુ ટ્રેન છે તેનો પ્રારંભ જે છે તે થઈ ચૂક્યો છે। જે રેલ રાજ્યમંત્રી છે દર્શનાબેન જરદોશ, તેમના દ્વારા આ જે રેલવે લાઇન છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ ટ્રેન તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેની વિશેષતા એ છે કે લોકો પાયલટ જ્યારે સ્ટેશન પર ટ્રેન રોકવા માટે બ્રેક મારશે ત્યારે તે બ્રેકના માધ્યમથી ઓટોમેટિક જે પાવર જનરેટ છે તે આ ટ્રેનમાં થવાનો છે, એટલે કે વીજળી ઉત્પન્ન કરતી આ ટ્રેન જે છે તે રેલવે દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે અંદરની તમને ખાસિયત બતાવવાના પ્રયત્નો કરીશું। તમે જોઈ રહ્યા છો કે એકદમ આલિશાન ટ્રેન જે છે તે રેલવે દ્વારા બનાવવામાં આવી છે। આ ટ્રેન જે છે તે સવારે 9:30 વાગે વડોદરાથી ઉપડશે તો બપોરે 1:25 કલાકે દાહોદ ખાતે પહોંચવાની છે અને આ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા સાથે સવલતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। દરેક કોચમાં સીસીટીવી કેમેરા જે છે તે રેલવે તંત્ર દ્વારા ફિટ કરવામાં આવ્યા છે। તો સાથે સાથે વાત કરીએ તો અત્યાર સુધી જે મેમુ ટ્રેન હોય તેમાં શૌચાલયની સમસ્યા સૌથી મોટી હતી, ત્યારે આ જ ટ્રેન છે તેમાં જે બાયો ટોયલેટ છે તે પણ લગાવવામાં આવ્યું છે। બીજી સાથે સાથે વાત કરવામાં આવે તો ટ્રેનમાં એલઈડી લાઇટ લગાવવામાં આવી છે, તો સાથે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ઇન્ફોર્મેશન ડિસ્પ્લે સહિતની જે સુવિધાઓ જે છે તે રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનમાં આપવામાં આવી છે। એટલે કે જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકો છે કે જે વડોદરાથી દાહોદ અને દાહોદથી વડોદરા અવર જવર કરતા હોય છે તેમને ખૂબ જ ઓછા ભાડામાં ખૂબ જ જે હાઈફાઈ સુવિધા મળતી હોય ત્યાં પ્રકારનો માહોલ જે છે જોવા મળશે। તમામ પ્રકારની ફાયર ઇમરજન્સી હોય કે પછી ચેન પુલિંગ હોય, તમામ વ્યવસ્થા જે છે આ ટ્રેનમાં અન્ય ટ્રેનોની જેમ જ રાખવામાં આવી છે। અત્યારે આ ટ્રેનને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે, કારણ કે આજથી આ ટ્રેનનો જે છે પ્રારંભ થવાનો છે। બીજી વાત કરીએ તો હાલમાં જે વંદે ભારત ટ્રેન જે છે તે ટ્રેન્ડિંગમાં છે દેશમાં, ત્યારે વંદે ભારત ટ્રેનની જેમ જ આ જે ટ્રેન છે તેની અંદર એર સ્પ્રિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ એર સ્પ્રિંગ ટેકનોલોજી છે તેના કારણે આ જે રેલવેના મુસાફરો છે કે જેઓ સીટમાં બેસતા હોય છે, ભૂતકાળમાં તમે જોયું હશે કે આ સીટના બદલે પાટિયાનો ઉપયોગ થતો હતો, ત્યારે એર સ્પ્રિંગ ટેકનોલોજી સાથે અહીંયા આ સીટ જે છે બનાવવામાં આવી છે, જેના કારણે વડોદરાથી દાહોદ સુધી જો કોઈ મુસાફર આ ટ્રેનમાં મુસાફરી કરશે તો તેને થકાનનો બિલકુલ અનુભવ થવાનો નથી। એટલે વડોદરાથી દાહોદ જતા અને દાહોદથી વડોદરા આવતા જે મુસાફરો છે તેમના માટે જે રેલવે તંત્ર છે તેમના દ્વારા સૌથી મોટી ભેટ આપવામાં આવી છે, તેમ કહીએ તો પણ ગણાવાય નહીં। કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા।